વેલકમ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જુનેશ શેખ. અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધી આપણે આ જે ચેપ્ટરની 3 રીત હતી, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત, આ 3 રીતમાંથી આપણે 2 રીતને કમ્પ્લીટ કરી છે અને સ્વાધ્યાય 3.4 સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે આજના વિડીયોથી આપણે 3 નંબરની રીત, ચોકડી ગુણાકારની રીતની શરૂઆત કરીશું. ચોકડી ગુણાકારની રીતની શરૂઆત કરતા પહેલા એમાં બેઝિક નોલેજ છે એ આપણા વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને ચોકડી ગુણાકારની રીત સહેલાઈથી આવડી જશે. તો ચાલો શરૂઆત કરીએ. તો જે પ્રકરણ નંબર 3 છે, દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં ચોકડી ગુણાકારની રીત છે. એ ચોકડી ગુણાકારની રીત આપણે જ્યારે ઉકેલ મેળવતા હોઈએ ત્યારે એમાં 3 વિકલ્પ છે, કે એ જે દ્વિચલ સુરેખ સમીકરણ આપણને મળ્યા છે, દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો મળે એના માટે 3 વિકલ્પ છે. પહેલો વિકલ્પ છે કે અનન્ય ઉકેલ મળે, બીજો વિકલ્પ છે કે અનંત ઉકેલ મળે, અને ત્રીજો ઉકેલ છે ઉકેલ મળે જ નહીં. 3 શક્યતાઓ છે, કાં તો અનન્ય ઉકેલ મળશે, કાં તો જે છે અનંત ઉકેલ મળશે, કાં તો એનો ઉકેલ મળશે નહીં. તો હવે કઈ રીતે નક્કી કરવું કે અનન્ય ઉકેલ મળશે કે પછી અનંત ઉકેલ મળશે કે પછી ઉકેલ મળશે નહીં, તેના માટે તમારે 3 વિકલ્પ છે, 3 શરતો છે એ જોવી પડશે. હવે અહીંયા તમે જોઈ શકો છો, દ્વિચલ સુરેખ સમીકરણ જે યુગ્મ હોય છે એનું આપણે એક પ્રામાણિક સ્વરૂપ અહીંયા લખ્યું છે. એમાં જે A1 B1 C1 અને A2 B2 C2 જે છે એ તમારે સમજવું જરૂરી છે, એ શું છે. તો જે 2 સમીકરણ હોય છે આપણી જોડે દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં જે પહેલા સમીકરણમાં x ચલનો સહગુણક હોય છે એને આપણે શું કહીએ છીએ, A1 કહીએ છીએ. ત્યારબાદ પહેલા સમીકરણનો જે y ચલ હોય છે એના સહગુણકને આપણે શું કહીએ છીએ, B1 કહીએ છીએ. અને જે પહેલા સમીકરણનું અચળ પદ હોય છે એને આપણે શું કહીએ છીએ, C1. એ જ રીતે બીજા સમીકરણનો જે x ચલ છે એના સહગુણકને A2 કહેવાય, બીજા સમીકરણનો જે y ચલ છે એના સહગુણકને B2 કહેવાશે, અને બીજા સમીકરણનું જે અચળ પદ છે એને આપણે શું કહીશું, C2 કહીશું. હવે એમાં સૌથી પહેલો વિકલ્પ જોઈએ. તો સૌથી પહેલો વિકલ્પ શું છે, કે A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 સરખા ન હોય, એટલે કે A1 અપન A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 અપન B2. જ્યારે આવું હશે ત્યારે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને કેવો મળશે, અનન્ય મળશે. શરત શું છે, કે જે બંને સમીકરણના જે x ચલના સહગુણક છે એનો ગુણોત્તર અને y ચલના સહગુણકો છે એનો ગુણોત્તર સરખો ન હોય, એટલે કે A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 સરખા ન હોય, તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આપણને અનન્ય મળે છે. અમે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા મેં એક સમીકરણ લઈ લીધું છે, 2x + y = 5. હવે અત્યાર સુધી આપણે આદેશની રીત અને લોપની રીતમાં શું કરતા હતા, કે ચલવાળા પદને એક તરફ લખતા હતા અને અચળ પદને બરાબરની બીજી તરફ લખતા હતા. પણ જ્યારે ચોકડી ગુણાકારથી કરીશું ત્યારે દરેક બધા જ પદને આપણે એક તરફ લઈ જઈશું, અચળ પદને પણ આપણે ચલવાળા પદ જોડે લઈ જઈશું. તો આ 5ને આપણે ચલવાળા પદ જોડે લઈ જઈએ તો પ્લસના શું થઈ જશે, માઇનસ થઈ જશે, એટલે કે 2x + y - 5 = 0. આ થયું સમીકરણ નંબર 1. હવે બીજું સમીકરણ હું લઈ લઉં, 3x + 2y = 8. એમાં પણ જે અચળ પદ છે એને આપણે ચલવાળા પદ જોડે લઈ જઈએ તો પ્લસના માઇનસ થઈ જશે, એટલે કે 3x + 2y - 8 = 0, સમીકરણ નંબર 2. હવે આ જે સમીકરણ નંબર 1 છે અને સમીકરણ નંબર 2 જે છે, એ સમીકરણ નંબર 1 અને 2 નો ઉકેલ આપણને કેવો મળે એ ચેક કરવા માટે આપણે એનો પહેલો વિકલ્પ ચેક કરીએ, કે એના A1 / A2 એટલે કે એના x નો ચલના સહગુણકોનો ગુણોત્તર અને y ચલના સહગુણકોનો ગુણોત્તર જોઈશું. જો એ સરખો નહીં હોય તો ઉકેલ કેવો મળશે, આપણને અનન્ય મળશે. ચાલો ચેક કરીએ. તો અહીંયા સૌથી પહેલા લઈએ A1 / A2, તો A1 કોને કહેવાશે, તો જે પહેલા સમીકરણનો x ચલ છે એનો સહગુણક કેટલો છે, 2, એટલે કે +2. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખું, જ્યારે સહગુણક આપણે લઈએ ત્યારે એની નિશાની સાથે લેવું પડશે. જો 2 પ્લસ હોય તો પ્લસ લેવા પડે, જો માઇનસ હોય તો માઇનસ લેવા પડશે. અહીંયા 2 પ્લસ એટલે A1 આપણે લીધો 2, ભાગ્યા A2 એટલું A2 એટલે કે બીજા સમીકરણના x ચલનો સહગુણક 3 + 3, એટલે 2/3 મળશે આપણને A1 / A2. અને B1 / B2 ની વાત કરીએ તો પહેલા સમીકરણનો જે y ચલ છે એનો સહગુણક એટલે કે B1, અહીંયા y જોડે કોઈ સહગુણક દર્શાવેલો નથી, એનો મતલબ શું થશે, સહગુણક કેટલો છે, 1 છે. તમે અહીંયા લખ્યા 1. હવે B2 એટલે કે જે બીજું સમીકરણ છે, બીજા સમીકરણના y ચલનો સહગુણક કેટલો છે, +2, એટલે મેં અહીંયા +2 લખ્યા, એટલે શું મળ્યું આપણને, 1/2.
હવે તમે અહીંયા જોઈ શકો છો a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખા નથી, એટલે કે a1 upon a2 is not equal to b1 upon b2. તો જ્યારે આવું હોય ત્યારે શું થાય, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો કેવો ઉકેલ આપણને કેવો મળશે, અનન્ય મળશે. સમજી ગયા? ઉકેલ અનન્ય ક્યારે મળશે, કે જ્યારે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખા નહીં હોય ત્યારે આપણને ઉકેલ અનન્ય મળશે. અન્ડરસ્ટુડ? સમજી ગયા? હવે બીજો વિકલ્પ, અનંત ઉકેલ ક્યારે મળે, તો એના માટેની શરત શું છે, કે a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 આ ત્રણેયનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. જો ગુણોત્તર સરખો હોય, અહીંયા જે દર્શાવેલું છે એ પ્રમાણે જો સરખું હોય તો જે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું યુગમાં આપેલું છે એનો ઉકેલ આપણને કેવો મળશે, અનંત ઉકેલ મળશે. તો ચાલો એનું ઉદાહરણ દ્વારા સમજીએ. હું એક સમીકરણ લઈ લઉં, 3x - 5y = 20. મેં અગાઉની સ્લાઇડમાં સમજાવ્યું પ્રમાણે અચળ પદને પણ ચલવાળા પદ જોડે આપણે લઈ જવું પડશે, એટલે 20 બરાબર ની બીજી તરફ જશે તો પ્લસ ના શું થઈ જશે, માઇનસ થઈ જશે, એટલે કે 3x - 5y - 20 = 0. હવે બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લઈએ, 6x - 10y = 40. તો આ 40 ને બરાબર ની બીજી તરફ લઈ જઈએ તો પ્લસ ના માઇનસ થઈ જશે, એટલે કે 6x - 10y - 40 = 0. સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ નંબર 1 અને 2 ના બે માંથી a1 a2 b1 b2 અને c1 c2 આપણે લઈશું અને અહીંયા જે આપણને શરત આપી છે ચકાસીશું. જો આ શરત કમ્પ્લીટ થશે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને કેવો મળશે, અનંત મળશે. તો ચાલો ચેક કરીએ. સૌથી પહેલા a1 ભાગ્યા a2. a1 એટલે કે પહેલા સમીકરણના x ચલનો સહગુણક +3 ભાગ્યા b2 સોરી a2 એટલે કે બીજા સમીકરણના x ચલનો સહગુણક +6, એટલે અહીંયા શું થશે, 3/6 થશે. 3 × 2 = 6 થશે, એટલે શું જવાબ મળશે આપણને, 1/2 મળશે. હવે b1 ભાગ્યા b2, b1 એટલે કે પહેલા સમીકરણમાં જે y ચલ છે એનો સહગુણક, એનો સહગુણક કેટલો છે, 5 છે ને, ના 5 નથી, -5 છે. મેં તમને અગાઉની સ્લાઇડમાં જ કીધું કે સહગુણકને એની નિશાની સાથે લેવામાં આવશે, તો શું છે, -5. તો મેં લખ્યા -5 ભાગ્યા y2 એટલે કે બીજા સમીકરણનો જે y ચલ છે એનો સહગુણક કેટલો છે, -10. તો મેં અહીંયા લખ્યા -10. અહીંયા -0 શું થઈ જશે, વત્તા થઈ જશે, અને 5 × 2 = 10 થશે, એટલે શું જવાબ મળશે આપણને, 1/2. એ જ રીતે c1 ભાગ્યા c2 જોઈએ તો c1 એટલે કે પહેલા સમીકરણનું અચળ પદ કેટલું છે, -20. તો મેં અહીંયા લખ્યા -20 ભાગ્યા c2 એટલે બીજા સમીકરણનું અચળ પદ એટલે કે -40. તો મેં અહીંયા લખ્યા -40. માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, અને 20 × 2 = 40, એટલે જવાબ કેટલો મળશે આપણને, 1/2. હવે a1 ભાગ્યા a2 કેટલો છે, 1/2, b1 ભાગ્યા b2 કેટલો છે, 1/2, અને c1 ભાગ્યા c2 કેટલો છે, 1/2. એટલે કે a1 ભાગ્યા a2 બરાબર c1 b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 જે શરત છે કમ્પ્લીટ થાય છે. જે x ચલનો સહગુણક, y ચલના સહગુણક અને અચળ પદના ગુણોત્તર કેવા મળે છે આપણને, સરખા મળે છે. તો મેં હમણાં ઉપર સમજાવ્યું એ પ્રમાણે કે જ્યારે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 જો સરખા મળે તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આપણને કેવો મળશે, અનંત મળશે. અન્ડરસ્ટુડ? સમજી ગયા? આમાં બીજો વિકલ્પ કમ્પ્લીટ થયો. પહેલા વિકલ્પમાં શું હતું, કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખા ન હોય તો ઉકેલ અનન્ય મળશે. બીજા વિકલ્પમાં શું સમજ્યા, કે a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 જો સરખા હશે તો ઉકેલ કેવો મળશે આપણને, અનંત ઉકેલ મળશે. હવે ત્રીજો વિકલ્પ જોઈએ. તો ત્રીજો વિકલ્પ શું છે, કે ઉકેલ ન મળે એના માટેની કન્ડિશન શું છે. તેના માટેની કન્ડિશન છે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. આનો મતલબ સમજી લો કે a1 ભાગ્યા a2 એટલે કે પહેલા સમીકરણનો x ચલનો સહગુણક અને બીજા સમીકરણના x ચલના સહગુણકનો ગુણોત્તર લઈએ અને પહેલા સમીકરણના y ચલ અને બીજા સમીકરણના y ચલનો ગુણોત્તર લઈએ તો એ બે તો સરખા હશે, પરંતુ જે અચળ પદનો ગુણોત્તર છે એ સરખો નહીં હોય. જો એવું થાય તો માની લેવું કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મળતો નથી. અન્ડરસ્ટુડ? ચાલો આને વધારે ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. તો અહીંયા મેં એક સમીકરણ લીધું છે, x - 3y = 3. મેં તમને હમણાં જ સમજાવ્યું અચળ પદને પણ ચલવાળા પદ જોડે લઈ જવું પડશે, એટલે 3 બરાબરની બીજી તરફ જશે તો ક્યાં જશે, પ્લસના માઇનસ થઈ જશે, એટલે કે x - 3y - 3 = 0. હવે બીજું સમીકરણ લઈએ, 3x - 9y = 2. હવે આ 2ને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો પ્લસના માઇનસ થઈ જશે, એટલે કે 3x - 9y - 2 = 0. હવે આમાં ચેક કરીએ, જો ઉપર જે કન્ડિશન આપેલી છે એ કન્ડિશન જો કમ્પ્લીટ થતી હોય તો ઉકેલ મળતો નથી. તો
तो चलो सौथी पहला ए वन भाग्या ए टू। ए वन एटले के एक्स समीकरण नंबर एक ना एक्स चल नो सहगुणक, तो अहीं सहगुणक दर्शावेलू नथी एनो मतलब शुं थशे एक, तो मैं लख्या एक भाग्या ए टू एटले के बीजा समीकरण नो जे एक्स चल छे एनो सहगुणक प्लस त्रण, तो मैं लख्या प्लस त्रण एटले के ए वन भाग्या ए टू बराबर आपणने केटला मळशे एक भाग्या त्रण मळशे। एज रीते बी वन भाग्या बी टू एटले बी वन एटले के पहला समीकरण ना वाय चल नो सहगुणक एटले के ओछा त्रण, अने बी टू एटले के बीजा समीकरण ना वाय चल नो सहगुणक एटले के ओछा नौ, तो अहीं ओछा त्रण भाग्या ओछा नौ, ओछा ओछा शुं थई जशे वत्ता थई जशे, ने त्रण तरी नौ एटले जवाब शुं मळशे आपणने एक भाग्या त्रण मळशे। हवे सी वन भाग्या सी टू जोईए, तो सी वन एटले के पहला समीकरण नुं जे अचळ पद छे ओछा त्रण, तो मैं लख्या ओछा त्रण। सी टू एटले के बीजा समीकरण नुं अचळ पद ओछा बे, तो अहीं लख्या मैं ओछा बे, एटले ओछा त्रण भाग्या ओछा बे, ओछा ओछा शुं थई जशे वत्ता थई जशे, એટલે આપણને જવાબ શું મળશે ત્રણ ભાગ્યા બે। હવે તમે અહીંયા જુઓ છો કે એ વન ભાગ્યા એ ટુ એક ભાગ્યા ત્રણ અને બી વન ભાગ્યા બી ટુ એક ભાગ્યા ત્રણ, એટલે કે એ વન ભાગ્યા એ ટુ અને બી વન ભાગ્યા બી ટુ સરખા છે, પરંતુ જે સી વન ભાગ્યા સી ટુ મળે છે એ ત્રણ ભાગ્યા બે મળે છે, જે આ બે આગળના પદ જોડે સરખો નથી, એટલે આ કન્ડિશન કમ્પ્લીટ થઈ એ વન અપન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપન સી ટુ, એ કન્ડિશન આપણને અહીંયા મળે છે। तो ये कंडीशन प्रमाण शू थे कि आपेल द्विचल सुरेख समीकरण उकेल आपने मळशे नहीं, एनो उकेल नथी। तो आ त्रण विकल्प था कि अनन्य उकेल क्यारे मळे, अनंत उकेल क्यारे मळे अने उकेल क्यारे न मळे, आ समझवू जरूरी हतुं, केम के चोकड़ी गुणाकारना ज्यारे तमे दाखलानी शरूआत करशो तो एमां हेडिंग आपेलुं हशे कि नीचे आपेला द्विचल सुरेख समीकरण युग्मनो उकेल जो अनन्य होय तो एनो उकेल मेळवो, अने एवुं नक्की करो उकेल अनन्य छे अनंत छे के एनो उकेल मळतो नथी। आशा राखू छू के तमने मैं आजे जे समझाव्युं छे ए तमारी समझ में आवी गयुं हशे। हवे नेक्स्ट विडियो थी आपणे उदाहरणनी शरूआत करीशुं अने एमां चोकड़ी गुणाकारनी रीत कई रीते एप्लाय करी शकाय, चोकड़ी गुणाकारनी रीते उकेल कई रीते मेळवी शकाय आपणे शीखवाना छे। तो आशा राखू छू के आजे समझावेलुं तमारी समझ में आवी गयुं हशे। जो तमने मारो आ विडियो पसंद आव्यो होय तो लाइक जरूरथी करजो, जो मारी चेनल पर नवा छो तो सब्सक्राइब करी लेजो अने साथे साथे बेल आइकन पर क्लिक कर दो जेथी मारी आवनारी विडियोनी नोटिफिकेशन तमने मळती रहे। तदुपरांत प्रकरण नंबर त्रण द्विचल सुरेख समीकरण युग्मना अगाउना वीडियो जो जोवाना बाकी होय तो ए तमाम वीडियो नी लिंक मैं डिस्क्रिप्शन में मुकेली छे, अने एनी साथे अत्यार सुधी मारी चेनल में जेटला पण चेप्टर कम्प्लीट थया छे दरेक चेप्टर नी प्लेलिस्ट नी लिंक पण मैं मुकेली छे, त्यांथी तमे एने जोई शको छो। थैंक यू।